नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपने यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। JEE नीट केमिस्ट्री 11 साइंस चैप्टर 2 एटॉमिक स्ट्रक्चर लेक्चर 20। चलो लास्ट वीडियो लेक्चर की अंदर आपने घनी बड़ी वस्तु जोई थी, लाइक इलेक्ट्रॉन रचना। मैं लास्ट वीडियो लेक्चर में तमने इलेक्ट्रॉन रचना जे छे शीखवाड़ी थी, बराबर कितला तत्वों की, तो लाइक 1 to 30 एमा स्पेशल क्रोमियम एंड कोपर। ओके, आ बने जे इलेक्ट्रॉन रचना है बिट डिफरेंट फ्रॉम अदर एलिमेंट्स। ओके, एनु रीजन है कि नॉर्मली कोई तमने कीधु हो तो आई डोंट नो के फूल भरायेली और हाफ भरायेली अगर इलेक्ट्रॉन कक्षको है देन डेफिनेटली एनी जे स्टेबिलिटी है स्थायीता ए बीजा करता हायर हो। ओके, हम एक्सप्लेन करीश के कई आए, लाइक चलो आप जो एट मानो के सांभजो हूँ एस कक्षक की बात करूँ छू। ओके, तो एस कक्षक जे है यहाँ नॉर्मली कितला इलेक्ट्रॉन समय बे। ओके, तो मानो के एक कोई तत्व एवं है कि जेमा एस कक्षक में सींगल इलेक्ट्रॉन है और बीजू कोई एलिमेंट है कि जेमा एस कक्षक अंदर बे इलेक्ट्रॉन है, तो आ याद रखो कि जो संपूर्ण भरायेली हो छेल्ली कक्षक आती होवी जोईए, संयोजकता होवी जोईए। ओके, संयोजकता कक्षक मानो के एस है। ओके, अने ए पूर्ण भरायेली है, केवी भरायेली है, पूर्ण भरायेली। ओके, आजे छे ए पण संयोजकता कक्षक है। ओके, संयोजकता कक्षक पण आजे छे ने ए हाफ भरायेली है। वॉट इज द मीनिंग ऑफ हाफ कम्प्लीटेड ऑर्बिटल? इट मीन्स के जे कक्षक है बराबर एमा नॉर्मली बे इलेक्ट्रॉन समय तो एने फूल भरायेली कहवा, पण जो एक ज होय तो एने केवी कहवाय, हाफ भरायेली। ओके, तो अर्धपूर्ण कक्षक कहवाय। ओके, तो आ पूर्ण कक्षक कहेवाशे, दिस वन इज हाफ फील्ड ऑर्बिटल। तो नॉर्मली कंडीशन केवी छे के पूर्ण कक्षक होय ने वधु स्थायी होय छे, केवी होय, वधु स्थायी। ओके, अने आ सापेक्ष में केवी स्थायी होय छे, ओछी स्थायी होय छे। स्थायीता अने ऊर्जा वच्चे व्यस्त संबंध छे, लाइक स्थायीता प्रपोर्शनल टू 1/ શું આવશે, ઊર્જા। રેડી, તો એનો મતલબ એવો થાય કે ઓછી સ્ટેબલ જે કક્ષક છે એની ઊર્જા કેવી છે, વધારે, અને જે વધુ સ્થાયી કક્ષક છે એની ઊર્જા કેવી છે, ઓછી। સિમ્પલ, એનર્જી જ્યાં ઓછી છે એની સ્ટેબિલિટી કેવી હોય, વધારે। લાઈક આપણું જ લઈ લો, જે લોકો એકદમ એને શું કહેવાય કે ક્લેવર હશે, જેને બસ પોતાના કામ પર ફોકસ કરવું હશે, બરાબર છે, એ બીજાને એનર્જી જલ્દી નહીં બતાવે, પોતાની એનર્જીને વેડફશે નહીં, બરાબર છે, પણ પોતાના કામમાં યુઝ કરશે। રેડી, તો કક્ષકોનું પણ કંઈક આવું જ છે। ઓકે, ચાલો, તો આજે છે એ હાફ અને પૂર્ણ એસ કક્ષકના સંદર્ભમાં છે। નાઉ માનો કે હું પી કક્ષકની વાત કરું। ઓકે, માનો કે કોઈની સંયોજકતા કક્ષક પી કક્ષક છે, લાઈક વી હેવ વન એક્ઝામ્પલ। ઓકે, નાઇટ્રોજન, નાઇટ્રોજન છે એની પાસે 7 ઇલેક્ટ્રોન છે, લાઈક 1s2 2s2 એન્ડ 2p3, આ આપણને ખ્યાલ છે, અને સંયોજકતા કક્ષક કે આવું સંયોજકતા કક્ષક 2pની જે છે, પીમાં કેટલા હોય ટોટલ, મીન્સ કે કક્ષકો 3 હોય છે। ઓકે, ના આપણી પાસે ઇલેક્ટ્રોન પણ કેટલા છે પી કક્ષકમાં, 3, તો હંમેશા યાદ હોય તો તમે કેટલાક રૂલ્સ આ લેશનમાં સ્ટડી કરો છો કે ઇલેક્ટ્રોન જે છે એ અંદર જ્યારે કક્ષકમાં ફિલ્ડઅપ થાય છે, ઓકે, ત્યારે એ કઈ આવે ફિલ્ડઅપ થાય, પહેલાં સિંગલ સિંગલ ગોઠવાય એન્ડ ધેન આખી અર્ધપૂર્ણ થાય, બરાબર છે, પછી એ ડબલ ડબલ થાય છે। ઓકે, તો આને અર્ધપૂર્ણ કક્ષક કહેવાય, અર્ધપૂર્ણ કક્ષક। નાઉ આપણી પાસે એક એક્ઝામ્પલ છે, લાઈક નિયોન। ઓકે, નિયોન પાસે 10 ઇલેક્ટ્રોન છે, ધેન 1s2 2s2 એન્ડ 2p કેટલા હશે, 6। ઓકે, તો એની હું પી કક્ષક ઇનકેસ બનાવું છું તો તમે જોઈ શકો કે પહેલાં સિંગલ ઇલેક્ટ્રોન ભરાય, બટ અહીંયા 3 ઇલેક્ટ્રોનની જગ્યાએ કેટલા છે, 6 છે, તો ડેફિનેટલી મારે અહીંયા બીજા એક એક એડ કરીને 6 કરવા પડશે, તો આજે છે ને એને પૂર્ણ કક્ષક કહેવાય, શું કહેવામાં આવશે, ધીસ વન ઇઝ કમ્પ્લીટલી ફિલ્ડ ઓર્બિટ। અમારે આ બંનેની સ્થાયીતાની વાત કરવી હોય તો સીધી વાત છે, મને ખ્યાલ છે કે અર્ધપૂર્ણ કક્ષક છે એ ઓછી સ્થાયી હોય છે। ઓકે,
જ્યારે પૂર્ણ ભરાયેલી કક્ષક જે છે કેવી હોય છે, વધારે સ્થાયી હોય છે. ઓકે, નાવ યુ કેન બેટર અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટ ટુ સી. ઓકે, કે હું તમને જે હાફ ફિલ્ડ ઓર્બિટલ ઓર ફૂલ કમ્પ્લીટ ભરાયેલી ઓર્બિટલની જે વાત કરું છું ને, એ આ સંદર્ભમાં વાત કરું છું. આઈ થિંક તમે લોકો સ્ટડી કરી ગયા હશો બુકની અંદર, અને જો સ્ટડી નથી કર્યું તેને અહીંયા તમારી સામે જ છે. ઓકે, ચલો, તો બસ આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, બિકોઝ ઇલેક્ટ્રોન રચના ઇઝ ક્રુશિયલ. ઓકે, ક્રુશિયલ એટલા માટે છે બિકોઝ કેમિકલ પ્રોપર્ટીઝ મોસ્ટ ઓફ ધી ટાઈમ ડિપેન્ડ કરતી હોય ઇલેક્ટ્રોન રચના ઉપર. ઇલેક્ટ્રોન રચના જે છે એનાથી એના રાસાયણિક ગુણધર્મો ડિસાઇડ થતા હોય છે, એન્ડ ધેટ્સ વાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચાલો, તો આ મેં તમને સમજાવી દીધું કે હાફ ફિલ શું કહેવાય. ઓકે, એન્ડ એ રીતે. ઓકે, ચાલો, હવે જરાક આપણે આગળ વધશું અને જે બાકી છે થિયરી એના ઉપર ફોકસ કરશું. રેડી? લાઈક આપણને ખબર છે કે કોઈપણની જે ટોટલ એનર્જી હોય ને, બરાબર, કોઈપણ માનો કે ઇલેક્ટ્રોન છે લાઈક ઓર મૂવિંગ કોઈપણ બોડી છે, એની પાસે બે ટાઈપની એનર્જી હોય છે. ફિઝિક્સમાં સ્ટડી કરતા હશો, જેને આપણે ટોટલ એનર્જી કહેશું. ટોટલ એનર્જી મીન્સ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. ગુજરાતીમાં ઇનકેસ મારે લખવું હોય તો આને કહેવામાં આવશે કુલ ઉર્જા. કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા. કોઈ પણ મૂવિંગ બોડી ઇનકેસ છે, ઓકે, મૂવિંગ બોડી મીન્સ કે ગતિ કરતો કોઈ પણ પદાર્થ છે, એની પાસે બે ટાઈપની એનર્જી હોય છે. લાઈક એ જે ગતિ કરે છે એની સાથે કનેક્ટેડ એનર્જીને કહેવાય કાઇનેટિક એનર્જી, એન્ડ સેકન્ડ એનર્જી ઇઝ પોટેન્શિયલ એનર્જી. મીન્સ કે કોઈ પણની પાસે પોતાની પાસે એક એનર્જીનું લેવલ હોય છે. લાઈક વી ઓલ હ્યુમન્સ, બરાબર, આપણી પાસે પણ ચોક્કસ એનર્જીનું લેવલ હોય છે, બધાની જુદી જુદી હોય છે. ઓકે, તો એને કહેવાય સ્થિતિ ઉર્જા. યાદ છે ને, ફિઝિક્સમાં આઈ થિંક જોતા હશો, એન્ડ નહીં જોતા હોય તો ડેફિનેટલી આવશે. રેડી? ઇલેક્ટ્રોન જે છે એ પણ ગતિ કરે છે, ધેન વી કેન સી ધેટ ઇલેક્ટ્રોન ઓલ્સો હેવ ટોટલ એનર્જી. અને એની જે ટોટલ એનર્જી છે બે ફોર્મમાં પ્રેઝન્ટ છે, લાઈક કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી. ઓકે, ચાલો, હવે આપણી પાસે આ લેશનમાં કેટલીક ફોર્મ્યુલાસ છે જે તમારે ડાયરેક્ટલી યાદ રાખવાની છે, એની તારવણી આપણે બિલકુલ નથી કરવાની. રેડી? કારણ કે બહુ ઊંડા નહીં ઉતરો, જરૂર છે ને ત્યાં જ આપણે વધારે ડીપમાં જોશું. ઓકે, ચાલો, લાઈક ફર્સ્ટ ઓફ ઓલ કાઇનેટિક એનર્જી છે એની ફોર્મ્યુલા છે કે પ્લસ કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ આર. હવે ઘણાને થશે કે આ કે શું છે, તો કે જે છે ને એક અચળાંક છે, બરાબર છે, બાકી કાંઈ નથી. એટલે એ કે ઝેડ, ઝેડ તો પરમાણુ ક્રમાંક છે, એ બધાને ખબર છે, ઇલેક્ટ્રોનનો વીજભાર છે એનો સ્ક્વેર. ઓકે, તો આ ફોર્મ્યુલા ભૂલવાની નહીં, યાદ રાખવાની કે કાઇનેટિક એનર્ઝી ઇઝ ઇક્વલ ટુ પ્લસ કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ આર. ઓકે, નાવ આપણે વાત કરશું પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. ટુ આર નથી, જસ્ટ આર. ઓકે, એન્ડ આપણે હવે શું કરશું, સાંભળજો, કે ટોટલ આપણી પાસે કાઇનેટિક એનર્જી છે, પોટેન્શિયલ એનર્જી છે, દેન ટોટલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવા માટે બંનેનો પ્લસ કરવાનું. તો આ કાઇનેટિક એનર્જી મૂકીએ પહેલાં, કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ આર માઇનસ કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. ઓકે, તો સીધી વાત છે ને કે આ એક છે અને આ વન હાફ છે, દેખાય, વન હાફ. તો એકમાંથી અડધું જાય તો અડધું વધે ને, લાઈક આપણી પાસે આન્સર આવશે વન હાફ કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર, બટ માઇનસ આવશે, નોટ પ્લસ. દેન અહીંયા શું આવશે? માઇનસ. તો આજે આપણને ફોર્મ્યુલા જે મળી ને એ કોની મળી ગઈ? ટોટલ એનર્જીની. દેન ડેફિનેટલી વી હેવ થ્રી ફોર્મ્યુલાઝ. ફર્સ્ટ વન ઇઝ ફોર કાઇનેટિક એનર્જી, સેકન્ડ વન ઇઝ ફોર પોટેન્શિયલ એનર્જી, એન્ડ ધીસ લાસ્ટ વન ઇઝ ફોર ટોટલ એનર્જી. ઓકે, નાવ યુ કેન ડુ રેશિયો. ઓકે, તમે ગુણોત્તર લઈ શકો છો અને એનાથી તમને રિલેશન જાણવા મળશે, લાઈક પોટેન્શિયલ એનર્જી એન્ડ કાઇનેટિક એનર્જી વચ્ચે રિલેશન શું છે. ઓકે, એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે એનો ગુણોત્તર લેવો પડશે એના ઇક્વેશનમાં. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે યાદ રાખવાનું છે, સેકન્ડ થિંગ તમારે ગુણોત્તર લેવાનો છે. આપણે ગુણોત્તર લઈએ. ઓકે, ચાલો અહીંયા જ જોઈએ. લાઈક હું કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય પોટેન્શિયલ એનર્જી કરું છું, તો કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા મૂકીએ,
तो के झेड ई स्क्वेर डिवाइडेड बाय टू आर भाग्या माइनस के झेड ई स्क्वेर डिवाइडेड बाय आर। ओके आ कैंसल आउट थी जाशे, आ आर पण कैंसल आउट थी जाशे। तो काइनेटिक एनर्जी अपॉन पोटेंशियल एनर्जी इज इक्वल टू शू आवशे छेदनो छेद सॉरी अंशनो छेद छेदमां ज जवानो छे माइनस शू थी जाशे वन हाफ थी जाए। ओके देन आपने शू मळशे के टू मोल्स ऑफ काइनेटिक एनर्जी इज इक्वल टू माइनस पोटेंशियल एनर्जी। ओके और रेडी अने तमे एम पण कही शको लाइक माटे आपणे माइनस ने पहली साइड मूकी दईए तो पोटेंशियल एनर्जी इज इक्वल टू टू टाइम्स माइनस टू टाइम्स काइनेटिक एनर्जी। रेडी तो आपणी पासे डेफिनेटली एक रिलेशन आवे छे के पोटेंशियल एनर्जी अने काइनेटिक एनर्जी वच्चे आ रिलेशन छे। आ बन्नेमांथी कोई पण रिलेशन यू केन कंसिडर। ओके बन्ने साचा छे, कोई प्रॉब्लम नथी। रेडी तो एक तो आवशे, नाउ आगळ वधीए थोड़ू। ચાલો હવે આની પણ જરૂર નથી, આપણે ઇરેઝ કરશું। ઓકે નાવ હવે આપણે ગુણોત્તર કોની વચ્ચે લેશું? તો આપણે ગુણોત્તર લીધો કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી। નાવ આપણે ગુણોત્તર લેશું કાઇનેટિક એનર્જી એન્ડ ટોટલ એનર્જી, કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય ટોટલ એનર્ઝી। હવે આનું ખબર છે કે ઝેડ કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય શું આવશે? ટુ આર। અહીંયા શું આવશે? માઇનસ કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ આર। ઓકે તો આ તો આખું કેન્સલ આઉટ થઈ ગયું ને, આપણને ખબર છે કે કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આવે છે। તો આને હું અહીંયા એ મોકલી દઉં તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ શું આવી જાય? ટોટલ એનર્જી થઈ જાય। તો આ એક રિલેશન તમને મળશે કે કાઇનેટિક એનર્જી અને ટોટલ એનર્જી છે એની વચ્ચે ખાલી બસ પ્રાઇસ સેમ આવશે, માઇનસની સાઇન આવશે, બરાબર છે? ઓકે ચાલો હવે આપણે બાકી રહી ગયું છે કે પોટેન્શિયલ એનર્જી ડિવાઇડેડ બાય ટોટલ એનર્જી। ઓકે પોટેન્શિયલ એનર્જી શું છે, એની ફોર્મ્યુલા શું હતી પોટેન્શિયલ એનર્જીની? તો એની ફોર્મ્યુલા છે માઇનસ કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર। અહીંયા માઇનસ કે ઝેડ ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ આર। ઓકે આર આર કેન્સલ, આખું કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ, દેન પોટેન્શિયલ એનર્જી ડિવાઇડેડ બાય ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદાંશમાં ટુ આવશે, માટે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ટુ મોલ્સ ઓફ ટોટલ એનર્જી। આ બંને વચ્ચેનું રિલેશન છે। ઓકે તો આ રિલેશન પણ તમારે ભૂલવાનું નથી અને ડેફિનેટલી યાદ રાખવાનું છે, બિકોઝ એમસીક્યુની અંદર પણ ડાયરેક્ટલી રિલેશન પૂછાઈ શકે ઓર સમટાઈમ્સ ઇટ માઇટ પોસિબલ ધેટ કોઈ ક્વેશ્ચનની અંદર રિલેશનનો યુઝ કરવાનો થઈ શકે। ઓકે તો યાદ તો રાખવું પડશે। ઓકે ચાલો આગળ વધ્યા। નાવ હવે આપણું કંઈક બાકી છે આઉટ બાઉફનો સિદ્ધાંત, ને ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે એ ઇમ્પોર્ટન્ટ છે। એનું રીઝન છે કે મેની ઓફ ટાઈમ ક્વેશ્ચન જે છે એમાં ઇલેક્ટ્રોન રચના આપીને એ લોકો તમને ક્વેશ્ચન કરશે કે આ કોના નિયમનું પાલન કરે છે, તો એ બહુ ઇઝી હોવા છતાં પણ સ્ટુડન્ટને થોડું ડિફિકલ્ટ લાગે છે। ઓકે તો જોઈએ આપણે આઉફ બાઉફ પૌલી હુંડનો સિદ્ધાંત। ઓકે જોઈએ જાઓ, તો આઈ હોપ કે આ તમને ખબર પડી ગઈ હશે। ઓકે ચાલો હવે આપણે, મેં કીધું એમ કે પહેલાં તો આપણે આઉટ બાઉટ સિદ્ધાંત જોશું અને આજે પણ આપણે સિદ્ધાંત જોવા જઈએ છીએ, બરાબર છે? એ તમે હેના માટે જોવો છો? તો ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે। તો ઇલેક્ટ્રોનની રચના તો લાસ્ટ ટાઈમ મેં તમને કીધી હતી, યાદ છે ને? ઓકે ચાલો તો ઇલેક્ટ્રોનની કક્ષકોમાં ગોઠવણી સાથે, ઇલેક્ટ્રોનની કક્ષકોમાં ગોઠવણી સાથે સંકળાયેલા સિદ્ધાંતો, સંકળાયેલા સિદ્ધાંતો। રેડી દેન એ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં ફર્સ્ટ વન તમે જોઈ ગયા હશો આઉફ બાઉફનો સિદ્ધાંત, આઉફ બાઉફ નો સિદ્ધાંત। તો નોર્મલી ટુ બી ઓનેસ્ટ કે જ્યારે મેં કેમિસ્ટ્રી ઇવન સ્ટડી કરવાનું ચાલુ નહોતું કર્યું ત્યાં સુધી મારા માઇન્ડમાં પણ બસ એક જ વસ્તુ ચાલતી હતી કે
આજે છે આઉફ બાઉફ એ કોઈ સાયન્ટિસ્ટનું નામ હશે, બટ આઈ વોઝ રોંગ. કારણ કે એ કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી, બટ એનો એક મતલબ થાય છે. આઈ થિંક એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો મતલબ થશે ગોઠવણી ઓર રચના. બરાબર, એવા વર્ડ માટે આઉફ બાઉફ એ શબ્દ યુઝ થાય છે. ઓકે, હવે નોર્મલી આઉફ બાઉફનો સિદ્ધાંત શું કહેવા માંગે છે કે બસ એટલું જ તમારે યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. બસ, ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય છે. ઓકે, તો એ કઈ રીતે? ચાલો આપણે જોઈએ. લાઈક હું 1s કહું છું. અમે યાદ હોય તો તમને શીખવાડ્યું હતું, એક MCQ કરાવ્યો હતો. MCQમાં એમ કીધું હતું કે તમને કક્ષકો આપીને પછી ક્વેશ્ચન પૂછે કે નાઉ ડિસાઇડ કે આમાંથી સૌથી વધારે એનર્જી કોની. ઓકે, લાઈક હું એક એક્ઝામ્પલ લખું. 1s છે, 2s, 2p, 3s, ઓકે, 3p, ધેન 4s અને 3d. રેડી? ચલો, તો અહીંયા n=1 છે, l=0. અહીંયા n=2 છે, l=0. નાઓ n=2, ધેન l=1. બરાબર, n=3, l=0. ઓકે, નાઓ n=3, l=1. આના માટે n=4, ધેન l=0. આજે છે એના માટે n=3 એન્ડ l=2. ઓકે, મેં તમને યાદ હોય તો એક વસ્તુ શીખવાડી હતી કે જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછે કે આપેલા 4 ઓપ્શનમાંથી કઈ કક્ષક એવી છે કે જેની એનર્જી છે એ મેક્સિમમ છે, ત્યારે તમારે શું કરવાનું? n+l કરો અને સરવાળો જેનો પણ મોટો આવે, બરાબર છે, ડેફિનેટલી એની એનર્જીનું લેવલ જે છે એ બીજા કરતાં હાયર હશે. ઓકે, તો આપણે બધામાં n+l કરીએ. શું કરીએ? n+l. ઓકે, અહીંયા n+l 1 આવે છે, અહીંયા 2 આવશે, અહીંયા 3, ઓકે, અહીંયા પણ 3, અહીંયા 4, અહીંયા પણ 4 અને અહીંયા 5. તો સીધી વાત છે, આપણને એક વસ્તુનો ખ્યાલ આવે છે. હવે અત્યાર સુધી સ્ટુડન્ટને એમ થતું હશે કે આ 4s પહેલાં આવી શું કામ? હું કામ પહેલાં એમાં ઇલેક્ટ્રોન જાય છે બીકોઝ તમે આ સિદ્ધાંત સ્ટડી કરો છો, એટલા માટે. એ સિદ્ધાંતમાં એમ જ કીધું છે કે હંમેશા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થાય છે. હવે ચેકિંગ કરો આ બંને વચ્ચે. મેં એમ કીધું કે n+l પ્રાઇઝીસ છે એ જેમ વધારે એમ ઉર્જા વધારે. રેડી? તો આની 5 આવે છે 3d ની, અને 4s ની કેટલી આવે છે? 4. તો પેલા ઇલેક્ટ્રોન ક્યાં જવો જોઈએ? 4s માં ઓર 3d માં? સીધી વાત છે, 4s માં જવો જોઈએ. અને એટલા માટે આપણા ઘરનું ના ચાલે કે ભાઈ 3d પહેલાં આવે ને 4s પછી આવે, નહીં ચાલે. બીકોઝ એનર્જીની વાતમાં 4s ની એનર્જી લોઅર છે અને 3d ની એનર્જી હાયર છે, એટલા માટે 4s માં ઇલેક્ટ્રોન પહેલાં જાય અને 3d માં પછી જાય. ઓકે, ચાલો, સૌથી ઓછી ઉર્જા કોની? તો 1s ની. એના પછી એનાથી થોડી વધારે ઉર્જા કોની? 2s ની. હવે તમારી પાસે 2 ઓપ્શન બન્યા 3 વાળા. જ્યારે પણ સેમ ઓપ્શન આવે ને ત્યારે કોની ઉપરથી ડિસિઝન લેવાનું? n પરથી. n ની પ્રાઇસ વધારે, n વધારે, એની ઉર્જા વધારે. બરાબર, હવે આમાં n કોનો વધારે છે? અહીંયા 2 છે ને અહીંયા 3 છે. રેડી? તો સીધી વાત છે કે 3s જે છે એમાં n મોટો છે તો એની ઉર્જા વધારે છે, એટલે આની ઉર્જા વધારે, નાની કેવી આવશે? ઓછી. એટલે તો લાઇનમાં લખાશે. બરાબર, કે આ 2s પછી કોનો પહેલાં ભરાય? 2p. પછી કોણ ભરાય? 3p. અલા, 3s પછી કોનો વારો આવશે? 3p. હવે આમાંય જુઓ, 4 સેમ છે, પણ આના n બરાબર 3 છે, આનું n બરાબર કેટલું છે? 4. તો આની ઉર્જા વધારે. હવે આવો સવાલ પૂછાય તો તમને આવડવું જોઈએ, કારણ કે મેં તમને આઉફ બાઉફનો સિદ્ધાંત સમજાવી દીધો. રેડી? કે ઇલેક્ટ્રોનની રચના આવી કેમ છે એનું રીઝન તમારી સામે છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો આઉફ બાઉફનો સિદ્ધાંત બસ અહીંયા ફિનિશ થઈ જાય, આમાં કંઈ બીજું સ્પેશિયલ છે નહીં. આગળ જોઈએ. ચાલો, ઓકે, આઉફ બાઉફના સિદ્ધાંત પછી આવશે પોલીનો નિષેધનો નિયમ.
सेकेंड पोलिनो पोलिनो निषेधनो नियम निषेध नो मतलब कई थाय निषेध एटले ना पाड़ी ओके निषेध एटले इनकार अथवा ना पाड़ी ओके तो जारे तमे कोई टाइटल जो छो ने इवन बुक नी अंदर कोई टॉपिक जे छे एनु हेडिंग जो छो देन ए हेडिंग छे कई रीते आप्यु होय के जे तमने बहु बधुं एक्सप्लेन करी जातुं होय त्यारे ए हेडिंग बनेलुं होय छे तो एने पण समझवानी ट्राई करो बहु बधुं समझी शकशो ओके चलो पौलीनो निषेधनो नियम मतलब ए ना पाड़े छे पण ए शानी ना पाड़े छे बराबर ए आपणा माटे इम्पोर्टंट छे तो पौलीनुं कहेवानुं एम छे के कोईपण कक्षक जे छे ने पेटा कक्षक एमां मेक्सिमम बे इलेक्ट्रॉन समाई शके अने बे इलेक्ट्रॉन जे छे एनी स्पिन जे छे बराबर छे मीन्स के अपोजिट डिरेक्शन में रहेला होय छे नहीं तो एकबीजाने रिपल करशे रेडी एटले कहेवानुं एम छे के एक पेटा कक्षक में मेक्सिमम बे इलेक्ट्रॉन समाई शके अने बन्नेनी स्पिन छे ए स्पिन केवी हशे अपोजिट हशे रेडी चलो तो एना कोई एक्जाम्पल्स आपणी पासे होय तो ए आपणे जोईए ओके तो चलो आउफ बाउफ जोई लीधो हवे पौलीनो निषेधनो के इलेक्ट्रॉन एंड एटम केन हेव द सेम सेट ऑफ फोर क्वांटम नंबर्स ओनली टू इलेक्ट्रॉन्स मे एक्जिस्ट इन द सेम ऑर्बिटल एंड दीज इलेक्ट्रॉन्स मस्ट हैव ऑपोजिट स्पिन ओके तो मैं तमने एक्सप्लेन करूँ बराबर छे मेक्सिमम नंबर ऑफ इलेक्ट्रॉन इन द शेल विल विथ प्रिंसिपल क्वांटम नंबर इज एन इज इक्वल टू टू एन स्क्वेर तो खबर छे चलो ना पाड़े छे के एक पेटा कक्षक में बे थी वधारे इलेक्ट्रॉन पॉसिबल नथी आ एक पेटा कक्षक छे बराबर ए पेटा कक्षक में मेक्सिमम बे इलेक्ट्रॉन समाई शके બીજા નંબરનું બંને ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોય છે અપોઝિટ બંને ઇલેક્ટ્રોનની સ્પિન અપોઝિટ હોય છે રેડી બંને ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોય છે અપોઝિટ હોય છે રેડી આ રીતે તો ના એટલા માટે એમ પાડે છે કે બેથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં નામ ઉપરથી યાદ રાખજો ડિફિકલ્ટી નહીં થાય ओके अने बने नी स्पीन केवी होय छे अपोजिट होय छे ओके चलो तो बस ये वस्तु आपणे खास तो जोवानी हती जे तमारी सामे छे रेडी चलो त्यार पछी थर्ड नंबर नो ये आवशे हुंड नो महत्तम स्पीन गुणवत्ता नो नियम हुंड नो महत्तम स्पीन गुणवत्ता नो नियम ચાલો હવે આ ઘણું બધું સમજાવે છે મહત્તમ સ્પિન ગુણવત્તાનો મતલબ તમે શું કાઢશો જો એ મતલબ સમજમાં આવે ને તો ચોક્કસથી તમે નિયમ સમજી શકો મહત્તમ સ્પિન ગુણવત્તાનો મતલબ એમ થાય છે કે એની સ્પિન મેક્સિમમ રહેવી જોઈએ કેવી રહેવી જોઈએ મેક્સ એ કઈ રીતે પોસિબલ બને તો એ ત્યારે પોસિબલ બને જ્યારે દરેક કક્ષકમાં સિંગલ ઇલેક્ટ્રોન ભરાય અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે હવે એવું કઈ રીતે થતું હશે આપણે એ જોઈએ ઓકે એના માટે આપણે એક્ઝામ્પલ જોવું પડશે તો આપણે એક્ઝામ્પલ જોઈએ રેડી ચાલો તો હું એક એક્ઝામ્પલ આપું છું પ્રોપર ધ્યાન આપું લાઈક માનો કે હું નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખું તો નાઇટ્રોજનની છેલ્લી કક્ષકમાં 2p3 હોય છે ઓકે તો 1 1 એન્ડ 1 ત્રણેયમાં પહેલાં સિંગલ ઇલેક્ટ્રોન ગોઠવાશે નાઇટ્રોજન પછી કોણ આવે ઓક્સિજન ઓક્સિજનની હું ઇનકેસ 2p બનાવું છું દેન ડેફિનેટલી એમાં પહેલાં સિંગલ એન્ડ ડબલ આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે હવે આપણે આની સ્પિન ગણવી છે
કે આની સ્પિન કેટલી, તો સાંભળજો, વન હાફ પ્લસ વન હાફ પ્લસ વન હાફ કેટલી થશે, વન એન્ડ વન હાફ, મતલબ પોઈન્ટ અલા 1.5 થશે સ્પિન. રેડી? હવે સાંભળજો, આવી રચનાની જગ્યાએ ઇનકેસ મેં રચના આવી કરી હોત, આમ ગોઠવી દીધા હોત, તો એની સ્પિન કેટલી આવે? સાંભળજો, આ બધા તો સેમ ડાયરેક્શનમાં છે ને, એટલે મેં બધાની સ્પિન પ્લસ વાળી લીધી છે, પણ અહીંયા એક પ્લસ વન હાફ હશે તો એક કેવો હશે, માઇનસ વન હાફ, બાજુવાળો પાછો પ્લસ ઓર માઇનસ જે પણ રાખો એ. તો ત્યાં મારે સ્પિન ફાઇન્ડ કરવી હોય ઉપરના માટે, તો સ્પિન ઇઝ ઇક્વલ ટુ એક પ્લસ વન હાફ, એક માઇનસ વન હાફ, પાછો પ્લસ વન હાફ, તો આ બી તો કેન્સલ થઈ જાય, આન્સર ખાલી કેટલો આવે, 0.5 આવે જ ને. પણ આ ભાઈનું કહેવાનું એમ છે કે સ્પિન કેવી રહેવી જોઈએ, મેક્સિમમ. હવે વિચારો કે આ ઇલેક્ટ્રોન રચનામાં મેક્સિમમ રહી છે કે આ ઇલેક્ટ્રોન રચનામાં, તો સીધી વાત છે કે આ ઇલેક્ટ્રોન રચનામાં સ્પિન મેક્સિમમ રહી છે, એટલે જ એની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. તો હુંડનો નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન હંમેશા પહેલાં બધી કક્ષકામાં એક 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 ગોઠવાય કે જેથી એની સ્પિન મેક્સિમમ રહે, અને પછી જ્યારે અર્ધપૂર્ણ કક્ષક થાય ત્યારે ઇલેક્ટ્રોન ડબલ થવાનું ચાલુ કરે છે. લાઈક અહીંયા સમજો, અહીંયા પ્લસ વન હાફ છે અને અહીંયા માઇનસ વન હાફ, આ બંને એકબીજાને કેન્સલ કરશે, તો આ પ્લસ વન હાફ ને આ પણ પ્લસ વન હાફ, આન્સર કેટલો આવશે, વન. સોરી, એની જગ્યાએ ઇનકેસ મેં આવું કર્યું હોત કે બંનેમાં બે બે ભરી દીધા, તો જુઓ પ્લસ વન હાફ માઇનસ વન હાફ, રેડી, કેન્સલ આઉટ, પ્લસ વન હાફ માઇનસ વન હાફ, કેન્સલ આઉટ, તો આની સ્પિન કેટલી આવે, ઝીરો. પણ એ તો પોસિબલ નથી, બીકોઝ આપણને કીધું છે કે ઇલેક્ટ્રોન એવી રીતે ભરાવવા જોઈએ કે સ્પિન કેવી રહે, મેક્સિમમ રહે. એટલે ડેફિનેટલી આ ઇલેક્ટ્રોન રચના સાચી છે અને આની આ ઇલેક્ટ્રોન રચના સાચી છે. રેડી? બસ આ જે છે એને કહેવાય હુંડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ. રેડી? આઈ થિંક યુ ઓલ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હુંડ્સ લો. ઓકે, ચાલો આગળ વધીએ. હુંડનો મહત્તમ સ્પિન ગુણકતાના નિયમ જે છે, બરાબર, એ લાસ્ટ વન હતું, ત્રણેયના રૂલ્સ જોવાના હતા. અને બીજા નંબરનું કે આ વાત ખાસ યાદ રાખવાની કે ક્યારેય પણ એ પોસિબલ નથી કે કોઈ પણ બે અલગ અલગ ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વાન્ટમાંક સેમ આવતા હોય, બીકોઝ જે છેલ્લે એક જે ક્વાન્ટમાંક છે સ્પિન ક્વાન્ટમાંક, તો એ સ્પિન ક્વાન્ટમાંક એટલીસ્ટ ડિફરન્ટ થઈ જશે, બરાબર છે, એટલે ચારેય ક્વાન્ટમાંક ક્યારેય સમાન હોઈ શકે નહીં. રેડી? તો આ ત્રણ નિયમો જે છે એ તમારે ખાસ જોવાના હતા. બાકી તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે કે રચના જે છે એ તમે સ્ટડી કરી ગયા છો અને તમને આવડે છે. રેડી? તો અહીંયા આ જે આપણું ચેપ્ટર છે એ આપણે ફિનિશ કરશું, બરાબર છે. એનું રીઝન છે કે આગળનો જે થિયોરિટિકલ પોર્શન છે એનું એટલું કંઈ તમારે આવશે નહીં, બરાબર છે, અને એ તમે ગુજરાત બોર્ડમાં નોર્મલી સમજેલા છો, તો એ થિયોરિટિકલ પોર્શન આપણે સમજવાની જરૂર નથી, તમારે જે જરૂર હતી ને એ બધું આપણે એક પછી એક જોઈ ગયા છે લેશનમાં. ઓકે, ચાલો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એક નવા લેક્ચર એટલે ચેપ્ટર તરફ જાશું, બરાબર છે, કયું છે ડિસાઇડેડ નથી, પણ આપણે એ જોશું. ઓકે, પણ એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ચાલો.